કેન્દ્ર સરકારના નાણાં મંત્રી નિર્મલા સીતારમન દ્વારા સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરાયું હતું આ બજેટમાં સામાન્ય અને મધ્યમ વર્ગ માટે મન લુભાવક હોવાથી બનાસકાંઠા જિલ્લા વાસીઓ આ બજેટને આવકાર્યો હતો બનાસકાંઠા જિલ્લાના કેટલાક નાગરિકોએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ બજેટમાં સરકારે મધ્યમ વર્ગ માટે ઇન્કમ ટેક્સની આવક મર્યાદામાં મુક્તિ લિમિટ પાંચ લાખથી વધારીને સાત લાખ રૂપિયા કરી દીધી છે આ ઉપરાંત સાત લાખથી વધુ આવક ધરાવતા લોકોના ટેક્સમાં પણ ગત વર્ષ કરતાં વધુ ઘટાડો કરાયો છે જ્યારે મેડિકલ તેમજ નર્સિંગ કોલેજ અને નવા એરપોર્ટ બનાવવાની જોગવાઈ હોય કે પછી પશુપાલન મત્સ્યપાલન અને ખેતીમાં પણ સરકારે ખેડૂત હિતલક્ષી નિર્ણયો કર્યા હોવાનું લોકોએ જણાવ્યું હતું આ ઉપરાંત ગરીબોને ધ્યાને લઈને કોરોના વખતે શરૂ કરાયેલ મફત અનાજ યોજનાની લિમિટ પણ વધુ એક વર્ષ માટે લંબાવાઈ હોવાનું બનાસકાંઠાના લોકોએ જણાવ્યું હતું આજે કેન્દ્રની એનડીએ સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને જે બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસનું બજેટ રજૂ કર્યું છે તેનાથી દેશના કરોડો લોકોને સપના સાકાર થઈ જવા રહ્યા એવું લાગી રહ્યું છે ઇન્કમટેક્સનો સ્લેબ જે મધ્યમ વર્ગ માટે પાંચ લાખનો હતો તેની મર્યાદા વધારીને સાત લાખ રૂપિયા કરાઈ છે જેનાથી મધ્યમ વર્ગની આલમની અંદર ખુશાલીની લાગણી પ્રસરી જવા પામી છે ખાસ કરીને કોરોના કાળની અંદર કેન્દ્ર સરકારે જે મફત અનાજ આપવાની જે સ્કીમ ચાલુ કરી હતી તે યોજનાને વધુ એક વર્ષ માટે લંબાવતા દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ખૂબ જ ફાયદારૂપ થવા જઈ રહ્યું છે જેના કારણે કેન્દ્ર સરકાર ઉપર બે લાખ કરોડનો બોજો પડવાની સંભાવના જણાઈ રહી છે વધુમાં જોવા જઈએ તો દેશના ખેડૂતો મત્સ્યોદ્યોગ અને નાના લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગો માટે પણ કેન્દ્ર સરકારે આ બજેટમાં સારી એવી જોગવાઈ કરી છે જેના કારણે દેશવાસીઓ આ બજેટથી ખુશખુશાલ જણાઈ રહ્યા છે હરેશ જોશી જોશીપુર આજે ભારત સરકારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશમાં કુશળ અને સક્ષમ વહીવટ થઈ રહ્યો છે માટે આજે ભારત દેશના નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણે જે બજેટ રજૂ કર્યું છે એ બજેટ આ દેશના મધ્યમ વર્ગના લોકોને ઇન્કમટેક્સમાં રાહત આપનારું છે દેશના કિસાનો મજૂરો અને ગરીબ વર્ગને રાહત આપનારું બજેટ છે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ વિશેષ મોટી જોગવાઈ કરવામાં આવી છે સાથે યુવાનો અને બાળકો માટે ડિજિટલ લાઇબ્રેરી ખોલવાની પણ ગોઠવાયું છે નવી એકસો સત્તાવનથી વધારે મેડિકલ કોલેજો અને દેશના યુવાનો અને યુવાન દીકરીઓ નર્સિંગ ક્ષેત્રે અને મેડિકલ ક્ષેત્રે પ્રગતિ કરી શકે એ માટે એકસો સત્તાવનથી વધુ નર્સિંગ કોલેજો ખોલવાનું પણ ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે આ દેશ સર્વત્ર રહેતે ઉદ્યોગ ક્ષેત્રે ખેતી ક્ષેત્રે પશુપાલન ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે એ માટે આજના આ બજેટમાં અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં નિરામલ નિર્મલા સીતારામજીએ એમની પૂરી ટીમ સાથે ખૂબ સરસ દેશના આર્થિક વિકાસ કરે દેશનો દર અને જીડીપી જે સાત ટકાથી વધુ જઈ રહ્યો છે વધુનો વધુ વિકાસ થાય દેશ તો એ માટે સુંદર બજેટ રજૂ કર્યું છે એ માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભારત સરકાર દ્વારા આજે જે બજેટની જાહેરાત કરવામાં આવી છે ભારતના વિત મંત્રી નિર્મળા સીતારમણે આજે સંસદમાં બજેટ રજૂ કર્યું હતું આ બજેટથી ભારતની જનતાને મધ્યમ વર્ગને ખૂબ જ આશાઓ હતી અને આ આશાઓ ઉપર ભારતના વિત્ત મંત્રી લગભગ મને એવું લાગે છે કે ખરા ઉતર્યા છે કારણ કે જે પહેલાં ટેક્સની અંદર પાંચ લાખ રૂપિયા સુધીની મર્યાદા હતી તે વધારીને સાત લાખ રૂપિયા સુધી કરવામાં આવી છે અને જેના કારણે મધ્યમ વર્ગના લોકોને આના માટે કરીને બહુ મોટો ફાયદો થવાનો છે એની સાથે સાથે વડાપ્રધાન આવાસ યોજના હેઠળ જે પણ ગ ગયા ટર્મની અંદર જે ગ્રાન્ટો રજૂ આપવામાં આવી હતી એનાથી વધારે આ વખતે વધારી અને નિર્મળા સીતારમણ વિત્ત મંત્રીએ વધારે બજેટમાં ફાળવણી કરી છે એની સાથે ભારતના દરિયા કિનારાઓના મસ્ત ઉદ્યોગ માટે કરીને એગ્રીકલ્ચર માટે કરીને ખેડૂતોને જે સબસિડી મળે છે અને એનાથી એ બધું કે ભારતની અંદર જે કોરોના દરમિયાન ગરીબોને મફત અનાજ આપવામાં આવ્યું હતું એની સમયમર્યાદા પાછી એક વર્ષ વધારી અને બે લાખ કરોડ રૂપિયા જેટલો ખર્ચો ભારત સરકાર બજેટ દ્વારા કરવા જઈ રહી છે અને આ ઉપરથી મને એવું લાગી રહ્યું છે એક ભારતના નાગરિક તરીકે કે આ વખતે જે બજેટ વિત મંત્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું છે તે સમતુલિત બજેટ છે મધ્યમ મધ્યમવર્ગીયો માટે અને ઇન્ફ્રાસક્સચર સાથે જે જોડાયેલા લોકો છે ઉદ્યોગો સાથે જે જોડાયેલા લોકો છે એમના માટે ખૂબ સરસ અને સારું બજેટ છે દિલીપભાઈ ત્રિવેદી ડીસા